શહેરના મોટા વરાછા ખાતે આવેલા ખરીફળિયામાં એક માથાભાર ઈસમ દ્વારા સરકારી જગ્યા ઉપર કબજો કરી સ્થાનિકોને ધાક ધમકી આપતો હોય જને લઈને ગામજનોએ ફરિયાદ કરતા કલેક્ટરના આદેશ મુજબ લેન્ડ ગ્રોબિંગનો ગુનો નોંધી ઉત્તરાણ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। અસામાજિક તત્વો બેફામ બની ગયા છે ત્યારે હવે લોકોને રજજાળી પડ રહ્યા છે। આવી જ એક ઘટના મોટા વરાછા ગામ ખાતે બનવા પામી હતી। મોટા વરાછા ગામમાં આવેલા ખરીફળિયા વિસ્તારમાં એક તળાવની જગ્યા હોય જે જગ્યા સરકારી છે ત્યાં એક મંદિર બનાવાયું છે। એક માથાવાર ઈસમ દિલીપ પટેલ ઉર્ફે પેરિસની દાનત બગડી હોય અને જગ્યા પર લોકોને વિશ્વાસમાં લઈ મંદિર બનાવી આપી લોકોની ભલાઈ માટેના કામો થશે તેવી વાતો કરી કબજે પણ કરી લીધું। મંદિર સાથે અન્ય બાંધકામ કરી દુકાનો પણ બની ગઈ। ઇસ્કોન મંદિરવાળાને જગ્યા વેચી માર્યાના આક્ષેપ ગામજનો કરી રહ્યા છે। હવે સમયસર ગામજનો જાણ થતા તેમણે લીગલી કાર્યવાહી કરીને આકરણી અટકાવી દીધી છે। કલેક્ટર સહિતના અધિકારીઓને પણ ફરિયાદ થઈ છે। દસ્તાવેજ તપાસ કરતા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રોબિંગનો ગુનો નોંધવાનો આદેશ થઈ ચૂક્યો છે ત્યારે માથાભાર ઈસમ દિલીપ પેરિસની પણ ધરપકડ કરાઈ ગઈ છે। રાકેશભાઈ મનહરભાઈ પટેલ ક્યાં રહેવાનું છે અને શું ઘટના બની? અમે રાષ્ટ્રીય બજરંગદળ મોટા વડાછા વિભાગમાં જોડાયેલા છે અને અમે આ મંદિરની જે જગ્યા છે વિવાદસ્પદ એ જગ્યા ગેરકાયદેસર ઈસમ દિલીપભાઈ પેરિસ એને કબજો જમાવી ખોટા દસ્તાવેજ ખોટા વેચાણ કરાર કરી વેચવાની જે કોશિશ કરેલ છે એની સામે કલેક્ટરમાં એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરેલ હતી। એના અનુસંધાનમાં કાર્યવાહી કરવામાં આવી છે પ્રશાસન દ્વારા અને એના પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ છે ને અમને પ્રશાસન પોલીસ અને રેવન્યુ વિભાગ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લોકો તટસ્થ અમને ન્યાય આપશે। કબજો કર્યો હતો, શું ઘટના બની હતી? આમાં છે ને તે હરપતિભાઈ છે એક પાછળ એમનો 15x15ની જગ્યા છે એને કંઈક લલચાવીને એના નામે બધો વહીવટ કર્યો છે આણે અને જગ્યા એની ખાલી 15x15 બોલે છે અને આ 2190 ચોરસ મીટર જગ્યા જે ગેરકાયદેસર વેચાણ કરાર ઇસ્કોનવાળા સાથે કર્યો હતો એ અમને માહિતી મળતા અમે આકારણી અટકાવી અને કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી। આ જગ્યા કોની છે? આ જગ્યા અહીંયા પહેલાં ગામતળની જગ્યા છે, અહીંયા પહેલાં તળાવ હતું, એ તળાવ પૂરીને અને ગેરકાયદેસર કોટ કરીને કબજો કર્યો હતો અને પછી બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત।